અમદાવાદના નિકોલમાંથી ચોરીની ઇકો સાથે શખ્સને ચોરીની ઇકો ગાડી સાથે પ્રાંતિજમાંથી એસઓજીએ ઝડપી લીધો. સાબરકાંઠા એસઓજીએ પ્રાંતિજમાંથી પકડાયેલા એક શખ્સ એક મહિના અગાઉ અમદાવાદમાંથી ચોરી કરેલ ઇકો ગાડી સાથે ઝડપી લીધો હતો. પુષ્પરસ, હિંમતનગર, ઈડર, પ્રાંતિજ સહિતના વિવિધ સ્થળેથી વાહન ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એસઓજીના પીઆઈ એસએસ કરંગિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે એસઓજી સ્ટાફ બે દિવસ પહેલાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે પ્રાંતિજ રેલવે સ્ટેશન પાસેના ત્રણ રસ્તા પાસે બજાણિયાવાસમાં રહેતા સંજયકુમાર જગદીશભાઈ બજાણિયા શંકાસ્પદ હાલતમાં ઇકો લઈને આવી રહ્યા હતા, જેથી પોલીસને શક જતાં તેને ઊભો રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંજયકુમાર બજાણિયા પોલીસને જોઈ જતાં પોતાના વાહનને સાઈડમાં કરી ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ પોલીસે તેને તરત જ ઝડપી લઈ પૂછપરછ કરતાં ઇકો ગાડી એક મહિના પહેલાં નિકોલ ખોડિયારનગર રાધારમણ કોમ્પ્લેક્સ ખાતે બેંકના પાર્કિંગમાંથી ગાડી ચોરી કરી હતી, જેને પ્રાંતિજ પોલીસે મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાંતિજના રાજરોડમાં બજાણિયાવાસમાં રહેતો અને ચોરીની ઇકો ગાડી સાથે પકડાયેલ સંજય બજાણિયાએ 7 વર્ષમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં 42 વાહનોની ચોરીમાં સંડોવાયેલો છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.